तो कोरोनानी मॉक ड्रिल वच्चे एलजी હોસ્પિટલમાં બેદરકારી જોવા મળી। દેખાડો મોક ડ્રિલનો પણ ઓક્સિજન પ્લાન્ટ પણ બંધ હાલતમાં જોવા મળ્યા। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। ઓક્સિજનના સિલિન્ડર કચરાના ઢગલામાં જોવા મળ્યા। કોરોનાના કેસ વધતા ઠેર ઠેર મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું। जो मॉक ड्रिल में निरीक्षण थता होय तो आवी बेदरकारी शा माटे? तो कोरोना ने लईने सरकारी हॉस्पिटल में संदेश न्यूजे रियालिटी चेक कर्यू। ज्या चौंकावनारा दृश्यो छे ते जोवा मळ्या छे। मॉक ड्रिलनुं आयोजन तो करवामां आव्युं छे, परंतु ऑक्सिजन प्लांट बंद हालत में जोवा मळ्या। अत्यारे हाल में जेटली जरूर होय एटला बेड वाळो एक वोर्ड छे, बधामां ऑक्सिजन अने वेंटिलेटर बधा बेड पर छे। અને પૂરતો મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને મેડિકલ ડ્રગ્સ બધાનો સ્ટોક છે। અત્યારે 8 બેડવાળો વોર્ડ છે, જેને અમે 15 બેડ સુધી અત્યારે હાલ એક્સપાન્ડ કરી શકીએ એમ છે। જરૂર પડે તો એક આખો વોર્ડ પણ આપી છે। અમે ઓક્સિજન સિલિન્ડર ઇમરજન્સીમાં યુઝ ભાગ્યે જ કંઈક પેશન્ટની જરૂર એવી હોય તો જ કરીએ, બાકી કરતા જ નથી। પાસે 4 છે, એમાંથી 1000 લિટરવાળો છે પીએસએ પ્લાન્ટ। એમાં એક માઇનર ખામી છે, એ અત્યારે મેન્ટેનન્સ માટેની અપ્રુવલમાં છે। બાકી 14000 લિટરની આપણી જે ટોટલ કેપેસિટી છે એમાંથી 13000 લિટર ચાલે છે। એક તરફ કોરોનાની મહામારી અને દેશભરમાં મોક ડ્રિલના આયોજનો કરવામાં આવે છે, જ્યારે એલજી હોસ્પિટલની વાત કરવામાં આવે તો જે બંધ પ્લાન્ટ કેટલા ઘણા સમયથી હતા અને હજી પણ એ જ પ્લાન્ટો બંધ હોવાનું સામે આવ્યું છે અને ધૂળ ખાયેલી હાલતમાં ઓક્સિજન પ્લાન્ટો છે તે જોવા મળી રહ્યા છે। સીધા જ આ જે દ્રશ્ય છે તે બંધ હાલતમાં અહીંયા સા દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યા છે અને જે ઓક્સિજન પ્લાન્ટો જે મૂકવામાં આવ્યા તે કચરાના ઢગલામાં અહીંયા ઊભા કરેલા, જે અહીંયા કચરાના ઢગલા જોવા મળે છે, ત્યાં કચરાના ઢગલાઓમાં ઓક્સિજનની પ્લાન્ટ છે તે મૂકવામાં આવ્યા છે અને ધૂળ ખાયેલી હાલતમાં જોવા મળે છે। મહત્વનું છે કે કોરોનાની મહામારીને લઈને ઠેર ઠેર તમામ જે મોક ડ્રિલો કરવામાં આવી રહી છે, જ્યારે સરકારી હોસ્પિટલ કહેવાતી અહીંયા જે અનેક હોસ્પિટલોમાં વ્યવસ્થાઓ કરવામાં આવે છે, પરંતુ આ વ્યવસ્થા તો કેવી વ્યવસ્થા તેને લઈને પણ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। શોભાના ગાંઠિયા સમાન આ ઓક્સિજન પ્લાન્ટ બન્યા છે તેવા સીધા દ્રશ્ય જે છે તે સામે આવે છે। અહીંયા પણ જે દ્રશ્ય દેખાય છે કે જે હાલ ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, પરંતુ આ ઓક્સિજન પ્લાન્ટ છે તે ખાનગી કંપની દ્વારા કે લગાવવામાં આવ્યો છે કોઈ અન્ય દાતા દ્વારા, પરંતુ આ ઓક્સિજન પ્લાન્ટ જે અત્યારે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। એટલે કે સવાલ એ થાય છે કે જ્યાં વ્યવસ્થા અને એલર્ટની વાત આવે છે ત્યારે ઓક્સિજન પ્લાન્ટો બંધ હોવાનું સામે આવે છે અને આ પ્રકારની બેદરકારી સામે જવાબદાર કોણ તેને લઈને પણ સવાલો ઊભા થાય છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।